તો આ વિડીયોમાં આપણે લાસ્ટ વિડિયોમાં જે જોયું બરાબર પી ગાયન વિશે કાસ્ટાયન વિશે અને એના આગળના વિડીયોમાં જોયું હતું હીટ હીટ સોરી જે પ્રોપર્ટીઝ હતી મટીરિયલ્સની તેના વિશે જોયું હતું તો તેના રિલેટેડ ક્વેશ્ચન્સ છે તો તે જોઈએ ચાલો ધ સ્ટ્રેન્થ ઇઝ ધ એબિલિટી ઓફ મટીરિયલ ટુ રેજીસ્ટ સ્ટ્રેન્થ જે છે તે એબિલિટી ઓફ મટીરિયલ ટુ રેજિસ્ટ એટલે કે સ્ટ્રેન્થને પ્રોપર્ટીસના કારણે મટીરિયલ શું રેજીસ્ટ કરી શકે છે તો કે એક્સટર્નલી અપ્લાઇડ ફોર્સ જે છે તે રેજિસ્ટ કરી શકે છે વિધાઉટ બ્રેકિંગ બ્રેકડાઉન ઓર યીલ્ડિંગ એટલે કે યીલ્ડ થયા વગર અથવા બ્રેકડાઉન એટલે કે તૂટ્યા વગર બરાબર આ હીલ્ડિંગ જે છે એ ડકટાઇલ મટીરિયલ્સ માટે ટર્મ વાપરવામાં આવી છે અને બ્રેકડાઉન જે છે એ કાસ્ટ એન માટે વાપરવામાં આવી છે બરાબર તો કાસ્ટ એ સોરી બ્રિટલ મટીરિયલ્સ માટે વાપરવામાં આવી છે તો સ્ટ્રેન્થ કોને કહેવાય તો તમે પેન્સિલ લઈ લો બરાબર તો પેન્સિલને પેન્સિલ પર તમે ફોર્સ એપ્લાય કરો અને પેન્સિલ તૂટી જાય તો તેને તેની સ્ટ્રેન્થ કહેવાશે કે પેન્સિલની સ્ટ્રેન્થ વધારે નથી બરાબર હવે સ્ટીલનો એક સળિયો લઉં અને તમે એને વાંકો વાળો અને વાંકો વળી જાય તો તેને યિલ્ડ થયેલું કહેવાય એટલે કે એના શેપમાં ચેન્જ આવી ગયેલો કહેવાય તો બરાબર તો એકદમ પટલો સળિયો લઉં તે વાંકો વળી જાય તો તેની સ્ટ્રેન્થ ઓછી છે જાડો સળિયો લઉં તે વાંકો નહીં વળે તો તેની સ્ટ્રેન્થ વધારે છે બરાબર તો એની રેજિસ્ટ કરવાની જે એબિલિટી છે બરાબર તો તેને કહેવાશે સ્ટ્રેન્થ સ્ટીફનેસ ઇઝ ધ એબિલિટી ઓફ મટીરિયલ ટુ રેઝિસ્ટ ડિફોર્મેશન અન્ડર સ્ટ્રેસ હવે તમે કોઈ પણ વસ્તુ પર ફોર્સ લગાવશો તો ફોર્સના કારણે તેના જે ક્રોસ સેક્શન છે ત્યાં સ્ટ્રેસ ઉદભવશે એ જે સ્ટ્રેસ જે છે એ સ્ટ્રેસની અંદર ડિફોર્મેશન નહીં થાય એટલે કે આ રીતનું જાડું એક ચોસલું છે તમે ફોર્સ લગાવશો અને ડિફોર્મેશન નહીં થાય એટલે કે અહીંથી એમાં પટલું નહીં થઈ જાય બરાબર તો ડિફોર્મેશન નહીં આવે તો તેને કહેવાશે તેની સ્ટીફનેસ જો સાચું છે એબિલિટી ઓફ મટીરિયલ ટુ રેજિસ્ટ ફ્રેક્ચર ડ્યુ ટુ હાઈ ઇમ્પેક્ટ લોડ બરાબર હાઈ ઇમ્પેક્ટ લોડના કારણે જો ફ્રેક્ચર થવાની ઘટનાને રેજીસ્ટ કરે જે છે એ પ્રોપર્ટીને તમે કહેશો ટફનેસ સિગ્મા એપસાયેલા ડાયાગ્રામ એટલે કે સ્ટ્રેસ ટ્રેન ડાયાગ્રામમાં આ જે એરિયા આવે છે આખો બરાબર એરિયા અંદર ધ સ્ટેજ સ્ટેન્ડ ડાયાગ્રામ તેને પણ ટફનેસ કહેવાય અને હાઈ ઇમ્પેક્ટ લોડ જે છે એને ફ્રેક્ચર થયા વગર રેજિસ્ટ કરવાની પ્રોપર્ટીને ટફનેસ કહીશું એવી કઈ પ્રોપર્ટી છે કે જેના કારણે ડિફોર્મેશન પરમનન્ટલી રિટેન થાય એટલે કે જાળવી રાખવામાં આવે તો એ જે પ્રોપર્ટી છે તેને કહેવાશે પ્લાસ્ટિસિટી ડક્ટિલિટી જે છે એ પ્રોપર્ટી છે એ મટીરિયલ્સને શાના કારણે ઉદભવે છે સોરી ડક્ટિલિટી ઇઝ ધ પ્રોપર્ટી ઓફ મટીરિયલ ડ્યુ ટુ વીચ એટલે કે ડક્ટિલિટી પ્રોપર્ટીના કારણે મટીરિયલ્સમાં તમે કયું શું ઉદભવી હું શું કરી શકો મટીરિયલ્સમાં તો કે મટીરિયલ્સને તમે ખેંચીને વાયર બનાવી શકો ડક્ટિલિટીના આધારે જો કન્ફ્યુઝન થાય બરાબર શામાં ડક્ટિલિટી અને ઇલાસ્ટિસિટી આ બંનેમાં કન્ફ્યુઝન થશે ડક્ટિલિટીના કારણે તમે વાયરમાં કન્વર્ટ કરી શકશો ધ્યાન રાખજો ઇલાસ્ટિસિટીના કારણે રબર જેવું થાય છે ઇલાસ્ટિસિટીના કારણે એટલે કે તમે ખેંચશો તો એમાં ડિફોર્મેશન આવશે પરંતુ જેવું તેને ખેંચવાનું બંધ કરી દેશો અથવા છોડી દેશો તો તે પાછું પોતાનું ઓરિજિનલ શેપમાં આવી જશે તો તેને કહેવાશે ઇલાસ્ટિસિટી અને પ્લાસ્ટિસિટી કોને કહેવાય કે તમે એને ખેંચ્યું તો તે ફરીથી પોતાના મૂળ સ્વરૂપમાં નહીં આવશે પરંતુ જે સ્વરૂપમાં ખેંચાયેલું હશે એ જ સ્વરૂપમાં રહેશે તો તેને પ્લાસ્ટિસિટી કહેવાશે ઇલાસ્ટિસિટી કોને કહેવાય કે જે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી લે ડક્ટિલિટી એને કહેવાય કે તમે જેના મદદથી તેને તમે વાયરમાં કન્વર્ટ કરી શકો બરાબર તો ત્રણ શબ્દ વિશે ધ્યાન રાખજો मेलेबिलिटी इज द प्रोपर्टी ऑफ मटिअल ड्यू टू वीच हिट कैन बी रोल्ड ओर हैमर्ड इन टूट सी इन सीट्स बराबर तो आपने याद ज राखवा मेलेबिलिटी कारण पाटली सी पतरी हूँ पतरा में तन्वर्ट करतरा में बराबर शाणे मेलेबिलिटी कारण वीच ऑफ फॉलोइंग प्रोपर्टी डिजायरेबल फॉर मटिअल यूज इन टूल्स एंड मशीन टूल्स અને મશીન્સ જે છે ટૂલ્સ એટલે કે તમે રેન્ચ વાપરો છો પછી સ્પેનર વાપરો છો અને મશીન્સ જે છે તો એ બધામાં કઈ પ્રોપર્ટી ડિઝાયરેબલ છે તો કે ઇલાસ્ટિસિટી પ્રોપર્ટી ડિઝાયરેબલ છે કેમ ડિઝાયરેબલ છે તો કેમ કે થોડું ઘણું ડિફોર્મેશન આવે બરાબર પરંતુ તેણે પોતાનો લોડ રિમૂવ કરવાથી પોતાનો મૂળ શેપ ધારણ કરી લેવો જોઈએ તો એટલે ઇલાસ્ટિસિટી તેના માટે ડિઝાયરેબલ છે જો તે પોતાનો મૂળ સ્વરૂપ ધારણ નહીં કરી શકે તો એ પછી કામનું નહીં રહેશે એ ટૂલ કામનું નહીં રહેશે પછી ધ પ્રોપર્ટી ઓફ મટીરિયલ નેસેસરી ફોર ફોરજિંગ ઇન સ્ટેમ્પિંગ ઇમેજીસ ઓન કોઈન ઇન ઓર્નામેન્ટલ વર્ક ફોરજિંગ એટલે કે જેમાં તમે હથોડો મારી મારીને કોઈક શેપ આપી દો તો તેને ફોર્જિંગ કહેવાશે સ્ટેમ્પિંગ એટલે કે તમે સ્ટેમ્પ કરો અને સ્ટેમ્પ કરવાથી તેની છાપ આવી જાય તેના ઉપર એટલે કે સિક્કાવાની વાત કરો ઓર્નામેન્ટલમાં પણ એવું જ થતું હોય છે તો એ બધી જગ્યાએ તમારે તમે જે આકાર આપવા માગો છો તે આકાર જળવાઈ રહેવો જોઈએ તો એટલે કે પ્લાસ્ટિસિટી પ્રોપર્ટીની જરૂર છે એના માટે વિચ ઓફ ધ ફોલોઇંગ પ્રોપર્ટી ઇઝ ડિઝાયરેબલ ઇન પાર્ટ સબ્જેક્ટેડ ટુ શોક એન્ડ ઇમ્પેક્ટ લોડ શોખ અને ઇમ્પેક્ટ લોડની વાત આવે એટલે તમારે ડાયરેક્ટ એક જ પ્રોપર્ટી યાદ આવવું જોઈએ કંઈ ટફનેસ કેમ કે ટફનેસના કારણે મટિરિયલ્સ જે છે તે તમે એના પર કોઈ પણ ઇમ્પેક્ટ લોડ આપશો તો એ જે એનર્જી હવે ઇમ્પેક્ટ લોડ આપશો એટલે કે તમે જે કોઈ પણ ઠોકશો હથોડાથી બરાબર તો હથોડાની કાઇનેટિક એનર્જી આ મટિરિયલ્સની અંદર જશે હવે એ મટીરિયલ્સ જે છે તે આ એનર્જી ડેસિપેટ કરી દેવી જોઈએ પોતાની અંદર તો એ એનર્જી ડેસિપેટ કરવાની જે ક્ષમતા છે તો તેને કહેવાશે ટફનેશ બરાબર પ્રોપર્ટી ઓફ મટીરિયલ એસેન્શિયલ ફોર સ્પ્રિંગ મટીરિયલ્સ તો તેના માટે પ્રોપર્ટી એસેન્શિયલ છે રેઝિન્સ રેઝિલિયન્સ રેઝિલિયન્સ એક એવી પ્રોપર્ટી છે જે પોતાની અંદર એનર્જી સ્ટોર કરીને એ પણ ડેસિપેટ કરવાનું જ કામ કરે છે બરાબર તો સ્પ્રિંગ મટીરિયલ્સ જે છે એ પોતાની અંદર એનર્જી જ્યારે અચાનક શોક આવતો હોય ત્યારે એપ કરી લેતું હોય છે બરાબર તો એ પ્રોપર્ટી છે રેઝિલિયન્સ ટફનેસ ઓફ મટીરિયલ વેન ઇટ ઇઝ હિટેડ હવે કોઈ પણ મટીરિયલ્સ છે તો તમે ફોર્જિંગ એટલે કે ફાઉન્ડ્રી શોપમાં ગયા હોય તો પહેલાં એને ગરમ કરવામાં આવે એકદમ લાલચોળ થાય ને પછી એને ટીપવામાં આવે બરાબર તો હવે એને જો તમે ટીપશો તો એનો આકાર બદલાઈ જશે બરાબર કેમ કે એને ગરમ કરી દીધું છે તો તેના પરથી પણ તમે જાણી શકો કે જ્યારે તમે કોઈ પણ વસ્તુને ગરમ કરો તો તેની ટફનેસ એટલે કે એનર્જી ડેસિપેટ કરવાની ક્ષમતા જે છે એ ઘટી જશે બાકી તમે એને ગરમ નહીં કરશો ને હથોડો ઠોક્યા કરશો તો એને કશું ફેરક નહીં પડશે એનો આકારમાં કોઈ ચેન્જ નહીં આવશે વિચ ઓફ ધોલોઈંગ મટીયલ હેઝ ધ મેક્સિમમ ડક્ટિલિટી કયા મટીરિયલ્સની ડક્ટિવિટી સૌથી વધારે મેક્સિમમ છે તો અહીં જે આન્સર છે તે માઇલ્ડ સ્ટીલ છે બરાબર ધ્યાન રાખજો બ્રિટલ મટીરિયલ્સ વેન સબ્જેક્ટેડ ટુ ટેન્સાઇલ લોડ સ્નેપ ઓફ વિધાઉટ ગિવિંગ એની સેન્સિબલ ઇલોંગેશન આપણને ખબર જ છે કે બ્રિટલ મટીરિયલ સોરી કે બ્રિટલ મટીરિયલ્સ પર તમે જ્યારે ટેન્સાઇલ લોડ લાગશો તે કોઈ પણ પ્રકારનું ઇલેંગેશન નથી આપતું અને તરત જ તૂટી જાય છે પ્રોપર્ટી ઓફ મટીરિયલ ડ્યુ ટુ વિચ ઇટ બ્રેક વિથ લિટલ પરમેનન્ટ ડિસ્ટોર્શન ઇઝ કોલ્ડ બ્રિટલનેસ પેન્સિલને તમે તોડવા કરશો તો તે કોઈપણ પ્રકારનું ડિફોર્મેશન નહીં આપશે એટલે કે વાંકી ચૂકી થશે નહીં થશે તો બહુ જ ઓછું થશે અને એ તૂટી જશે તો તેને તેની બ્રિટલનેસ પ્રોપર્ટી કહેવાશે જ્યારે તમે લોખંડનો તાર લેશો તે તારને તમે બેન્ડ વાળશો 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 બેન્ડ થયા કરશે પરંતુ એ તૂટશે નહીં તરત બરાબર તો તેને તેની ઇલાસ્ટિસિટી પ્રોપર્ટી કહેવાય ધ હાર્ડનેસ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ધ મટીરિયલ ડ્યુ ટુ વિચ હાર્ડનેસ એક એવી પ્રોપર્ટી છે જેના કારણે તમે એની મદદથી કોઈક બીજી મટલ મેટલ્સ જે છે તેને કાપી શકો છો કાસ્ટ આયન ઇઝ અ ડકટાઇલ મટીરિયલ કાસ્ટ આયન જે છે ડકટાઇલ નથી એ બ્રિટલ મટીરિયલ્સ છે બરાબર વિચ ઓફ ધ ફોલોઇંગ મટીરિયલ હેઝ મેક્સિમમ મેલેબિલિટી મેલેબિલિટી એટલે આપણે આગળ જોયું કે ટીપીને પતરા બનાવી શકાય તેને મેલેબિલિટી કહેવાય તો લેડ લેડ તમે જોયું હશે બરાબર લેડ અને ટીનમાંથી તમને ખબર છે શું બનાવાય શોલ્ડર સોલ્ડરિંગ તમે કદાચ જોયું જ હોય બરાબર ઇલેક્ટ્રિકનું રિપેર કરતા હોય તેને ત્યાં સોલ્ડરિંગ થતું જ હોય છે ને તમે પણ જોયું હશે તે સોલ્ડરનો તાર તમે જોશો ને તો એટલો બિચારો એટલો એમ પેલો સોફ્ટ હોય છે તો તમે એકદમ ઇઝીલી બેન્ડ વાળી શકો બરાબર એને કદાચ તમે ચપ્પુથી કાપવા કરશો ને તો કપાઈ પણ જશે અને તમે ટીપશો એને તો એકદમ ચપાટ ચપટું પણ થઈ જશે બરાબર તો એ લેડ જે છે તે એકદમ મેલેબલ મટીરિયલ્સ છે ધ એબિલિટી ઓફ મટિરિયલ ટુ એપ્સ ઓફ એનર્જી ધ પ્લાસ્ટિક રેન્જ પ્લાસ્ટિક રેન્જની અંદર એનર્જી એબ્સોપ કરવાની જે એબિલિટી છે તો તેને કહેવાશે રેઝિલિયન્સ ધ એબિલિટી ઓફ મટીરિયલ્સ ટુ એપ્સોબ એનર્જી ઇન ધ પ્લાસ્ટિક રેન્જ તો એને કહેવાશે રેઝિલિયન્સ હવે એકચ્યુલી રેઝિલિયન્સ છે ને તે અપ ટુ ઇલાસ્ટિક લિમિટ સુધી આવે એટલે કે અહીં સુધી આવે ઇલાસ્ટિક્સ લિમિટ સુધી આવે રિલિલિયન્સ હવે એ લોકો એમ કહે છે કે પ્લાસ્ટિક રેન્જ આ જે રેન્જ છે એ પ્લાસ્ટિક રેન્જ છે આપણને ખબર છે તો પ્લાસ્ટિક રેન્જમાં એનર્જી એબ્સોર્બ કરવાની જે એબિલિટી હોય ને તો તેને તો કદાચ ટફનેસ કહેવું જોઈએ પરંતુ આન્સર રિલિલન્સ આપેલો છે ખબર નહીં ધ મેલેબિલિટી ઇઝ ધ પ્રોપર્ટી ઓફ મટીરિયલ બાય વર્ચ્યુ ઓફ વીચ અ મટીરિયલ કેન રોલ્ડ ઓર હેમર્ડ ઇન ટુ થીન સીટ બરાબર ત્રણ વાર આવી ગયું એ એક આ એક વસ્તુ કે મેલેબિલિટી એટલે સીટમાં કન્વર્ટ કરી શકાય ધ એબિલિટી ઓફ ધ મટીરિયલ ટુ અંડર ગો લાર્જ પરમાનન્ટ ડિફોર્મેશન વિથ ધ એપ્લિકેશન ઓફ ટેન્સાઇલ ફોર્સ તો તેને કહેવાશે ડક્ટિલિટી બરાબર લાર્જ પરમાનન્ટ ડિફોર્મેશન એટલે કે વાયરમાં કન્વર્ટ થાય છે બરાબર તો તેને ડક્ટિલિટી કહીશું સ્ટીફનેસ ઇઝ ધ એબિલિટી ઓફ મટીરિયલ ટુ રેજિસ્ટ સ્ટીફનેસ એટલે કે તમે સ્ટ્રેસ આપશો અથવા ફોર્સ આપશો તો તેમાં ડિફોર્મેશન નહીં આવશે બરાબર તો એ ડિફોર્મેશન અંડર સ્ટ્રેસ જે છે તેને રેજિસ્ટ કરવાની જે પ્રોપર્ટી છે તેને કહેવાય છે સ્ટીફનેસ આયન ઓર ઇઝ યુઝલી ફાઉન્ડ ઇન ધ ફોર્મ ઓફ બરાબર હવે જે ક્વેશ્ચન્સ છે તે આપણે લાસ્ટ વિડીયોમાં જોયા તેના ચાલુ થઈ ગયા છે તો આયન ઓર એટલે કે કાચી ધાતુ ઓક્સાઇડ કાર્બોનેટ સલ્ફાઈડ ત્રણે ત્રણ સ્વરૂપમાં હોય છે પી ગાયન માટે મોસ્ટલી હિમેટાઇટ વપરાય છે હિમેટાઇટ જે છે જનરલી સિત્તેર ટકા કાર્બન ધરાવે છે બ્લાસ્ટ ફરનેસ પી ગાયનને બનાવવા માટે વપરાય છે સ્મેલ્ટિંગ જે પ્રોસેસ છે તો તે જે છે એ રિડ્યુસિંગ ધ ઓર વિથ કાર્બન ઇન ધ પ્રેઝન્સ ઓફ ફ્લોક્સ એટલે કાચી ધાતુને રિડક્શનની જે ક્રિયા છે વિથ ધ પ્રેઝન્સ ઓફ કાર્બન ઇન ધ પ્રેઝન્સ ઓફ ફ્લક્સ તો એ જે પ્રોસેસ છે એને કહેવાય સ્મેલ્ટિંગ બ્લાસ્ટ ફરનેસની અપ્રોક્સિમેટ હાઈ ત્રીસ મીટર આવા ક્વેશ્ચન્સ પૂછાશે નહીં જનરલી પણ જોઈ લઈએ મેક્સિમમ ઇન્ટરનલ ડાયામીટર નવ મીટર પોર્શન ઓફ બ્લાસ્ટ ફરનેસ અબો વિથ વાઇડેસ્ટ ક્રોસ સેક્શન સ્ટેક પોર્શન ઓફ બ્લાસ્ટ પર્સેસ બિલો વાઇડ એસ કોસ સેક્શન બોસ ચાર્જ ઓફ ધ બ્લાસ્ટ ફર્નેસ કન્સિસ્ટ ઓફ ચાર્જ એટલે કે તમે જે બળતણ નાખો છો તેમાં કેલ્સાઇન ઓર હોય છે કોક હોય છે અને લાઈમસ્ટોન હોય છે ચાર્જ ઇઝ ફેડ ઇન ટુ બ્લાસ્ટ ફર્નેસ થ્રુ ચાર્જ આપણે સામાથી નાખીએ છીએ થ્રોટમાંથી લોઅર પાર્ટ જે છે બ્લાસ્ટ ફરનેસનો તેમાં બારસોથી તેરસો ડિગ્રી સેન્ટિગ્રેડ મિડલ પાર્ટ આઠસોથી હજાર ડિગ્રી સેન્ટિગ્રેડ ટેમ્પરેચર ઇન ધ અપર પ્લાટ પાર્ટ ઓફ ધ બ્લાસ્ટ ફરનેસ ઇઝ લેસ ધેન ધ મિડલ પાર્ટ ફ્યુલ યુઝ્ડ ઇન બ્લાસ્ટ ફરનેસ તો કે કોક વપરાય છે લાઈમસ્ટોન વપરાય છે અને બીજું શું જોયું ઉપર આપણે કેલ્સાઇન ઓર વપરાય છે કેલ્સાઇન ઓર કોક અને લાઈમસ્ટોન

Iron or in the charge of blast furnace act as iron bearing mineral limestone in the charge of blast furnace decompose to give lime and carbon dioxide. The lime thus obtained forms a slag by combining with impurities. સ્લેગ ફ્રોમ ધ બ્લાસ્ટ ફર્નિશ તો એ રેલ રોડના બેલાસ્ટ બનાવવા માટે વપરાય છે રોડ બનાવવાની મિક્સ કરવા રોડ બનાવવા માટે તેને તારની સાથે મિક્સ કરીને વાપરવામાં આવે છે તે કેલ્શિયમ એલ્યુમિનિયમ અને ફેરસ સિલિકેટ ધરાવે છે આયન જે છે પ્રેઝન્સ ઓફ કાર્બન ઇન ધ ફ્રી ફોર્મ તે તેને કહેવાશે ગ્રેફાઇટ આયનની અંદર ફ્રી ફોર્મમાં કાર્બન રહેલો હોય તેને ગ્રેફાઇટ કહેવા છે ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે બરાબર કાર્બન ઇન ધ પી ગાયન વેરીઝ ફ્રોમ વન ટુ ફાઈવ પરસન્ટ પછી ક્યુપોલા યુઝ ટુ મેન્યુફેક્ચર કાસ્ટ આયન આ ક્વેશ્ચન પણ પૂછાઈ ચૂક્યો છે પી ગાયન માટે આપણે જોઈ કઈ બ્લાસ્ટ ફર્નિશ ફ્રી કાર્બન જે છે જેને આપણે ગ્રેફાઇટ કહીશું તે આપણું જે કાસ્ટ આયન છે તેને કેવું બનાવશે તો તેને સોફ્ટ બનાવશે અને કોર્સ ગ્રેઇન ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર બનાવશે આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે કમ્બાઇન્ડ કાર્બન ઇન આયન મેક્સ ધ મેટલ કમ્બાઇન્ડ કાયન કમ્બાઇન્ડ કાર્બન એટલે કે સિમેન્ટ આઇડ જે એકદમ હાર્ડેન્સ કન્સ્ટિટ્યુઅન્ટ છે તો તે કાસ્ટ આયનને કેવું બનાવશે હાર્ડ બનાવશે અને ફાઇન ગ્રેન ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર આપશે આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ધ ક્વેશ્ચન ઓફ કાર્બન ઇન કાસ્ટાયન વેરીઝ ફ્રોમ વન પોઈન્ટ સેવન ટુ ફોર પોઈન્ટ ફાઈવ કાસ્ટ આયન્સમાં બનાવવામાં આવે છે ક્યુપોલામાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બીજી વાર છે આવ્યું કાસ્ટાયન ઇઝ બ્રિટલ મટીરિયલ કાસ્ટાયન યુઝ ઇન ધોઝ પાર્ટ વિચ આર સબ્જેક્ટેડ ટુ શોક ના કાસ્ટ આયન બ્રિટલ છે એટલે તેને શોક આવતો હોય એટલે કે ઇમ્પેક્ટ લોડ આવતો હોય તેવા પાર્ટસમાં બનાવી नहीं कास्ट आयन हैज हाई कॉम्प्रेसिव स्ट्रेंथ, गुड कास्टिंग कैरेक्टरिस्टिक्स एक्सेलिंग मलिश मशीनिबिलिटी, बराबर बधु साचू स्टील स्क्रेप एडेड इन द चार्ज ऑफ क्यूपोला कंट्रोल्स द ग्रेड ऑफ कास्ट आयन प्रोड्यूस तो ये साच्छू कॉम्प्रेसिव स्ट्रेंथ ऑफ कास्ट आयन इज મોર ધેન ઇટ્સ ટેન્સાઈલ સ્ટ્રેન્થ કાસ્ટાયનની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વધારે છે સિલિકોન જે છે તે સિલિકોન જે છે એ ગ્રેફાઇટને ફ્રી ફોર્મમાં બનાવે છે એટલે ફ્રી ફોર્મમાં કાર્બનને બનાવવા માટે સિલિકોન મદદરૂપ થાય છે અને જેના કારણે આપણું ગ્રે કાસ્ટાયનમાં બને છે અને એ જે છે એ આયનને સોફ્ટ બનાવે છે અને ઇઝીલી મશીનેબલ બનાવે છે કોણ સિલિકોન સલ્ફર જે છે એ આપણે કમ્બાઈન ફોર્મમાં કાર્બન લાવશે અને જેના કારણે આપણી જે હાર્ડનેસ વધશે અને બ્રિટલનેસ પણ વધશે ચિલ્ડ કાસ્ટાયન છે એ ચિલિંગ પ્રોડ્યુસ એટલે સોરી ચિલિંગ પ્રોસેસ એટલે કે ક્વિક કુલિંગ પ્રોસેસથી બનાવવામાં આવે છે મોલ્ટન કાસ્ટ કાસ્ટાયનની વ્હાઈટ કાસ્ટાયન જે છે તેને હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે અને લો કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે નોડ્યુલર કાસ્ટાઇન ઇઝ પ્રોડ્યુસ બાય એડિંગ મેગ્નેશિયમ ટુ ધ મોલ્ટન કાસ્ટાયન આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે નોડ્યુલર કાસ્ટાઇન કેવી રીતના બનાવવામાં આવે છે કે તે મેગ્નેશિયમ ઉમેરીને મેલેબલ કાસ્ટાયન ઇઝ પ્રોડ્યુસ ફ્રોમ વ્હાઈટ કાસ્ટાયન બાય એનેલિંગ પ્રોસેસ મેલેબલ કાસ્ટઆન જે છે તે એનેલિંગ પ્રોસેસ એટલે કે હિટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કાસ્ટ કાસ્ટાયની ઉપર આ પણ ઇમ્પોર્ટન્ટ છે વેન એલિમેન્ટ્સ લાઇક નિકલક્રોમિયમ કોપર એડેડ ટુ ધ મોલ્ટન કાસ્ટાયન તો એને કહેવાશે એલોય કાસ્ટાયન એડિશન ઓફ મેગ્નેશિયમ ટુ કાસ્ટાયન કાસ્ટ આયની અંદર મેગ્નેશિયમનું એડિશન જે છે તેને ડક્ટિલિટી વધારી આપશે અને સ્ટ્રેન્થ ઇન ડેસ્ટેન્શન જે છે વધારી આપશે એટલે મેગ્નેશિયમ એક ઇમ્પોર્ટન્ટ કન્સ્ટિટ્યુઅન્ટ છે કાસ્ટ આયરની અંદર નીચેનામાંથી કઈ ઇમ્પ્યોરિટીઝ જે છે કાસ્ટ કાસ્ટાયરને હાર્ડ અને બ્રિટલ બનાવશે તો કે સલ્ફર સલ્ફર જે છે એને હાર્ડ અને બ્રિટલ બનાવશે જ્યારે સિલિકોન જે છે એને સોફ્ટ બનાવશે મેંગેનીઝ એની ડક્ટિવિટી વધારી આપશે બરાબર અને ફોસ્પરસ છે એ પણ હાર્ડ બનાવશે ગ્રે કાસ્ટાયન હેઝ કાર્બન ઇન ધ ફોર્મ ઓફ ગ્રેફાઇટ બસ આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ગ્રે કાસ્ટાયનમાં તમારો કાર્બન જે છે તે ફ્રી ફ્રોમ ઓફ ગ્રેફાઇટ હોય છે વેન ફિલિંગ ધ મશીનિંગ કાસ્ટાયન મેક્સ ધ અધર ઓવર હેન્ડ્સ બ્લેક ફિલિંગ નથી ફાઇલિંગ ફાઇલિંગ એટલે કે તમે પેલી ફાઇલ આવે ખબર રાસ્પ ને એવી આ રીતની હેન્ડલ હોય ને અહીં ચોરસ ફાઇલ લેવી હોય તે ફાઇલથી તમે ફાઇલિંગ કરશો મશીનિંગ કરશો કાસ્ટ આયન તમારા હાથ કાળા થઈ જશે તો એ એવું બતાવે છે કે એ જે કાસ્ટ કાસ્ટઆયન છે તે ગ્રેફાઇટવાળું આયન છે એટલે કે ગ્રે કાસ્ટ આયન છે કે જેમાં ફ્રી ફોમમાં ગ્રેફાઈટ છે તો આ ફ્રી ફોમમાં કાર્બન રહેલો છે હવે સ્પેસિફિકેશન જોઈએ તો એપ જી એટલે કે આ જે છે એ એફ જી વન ફિફ્ટીનો મિનિંગ એવું છે કે ગ્રે કાસ્ટ કાસ્ટાયન છે જી એટલે કે ગ્રે કાસ્ટ કાસ્ટાઇન અને એની મિનિમમ ટેન્સાઇલ સ્ટ્રેન્થ એકસો પચાસ મેગા પાસ્કલ છે વ્હાઈટ કાસ્ટાયનની વાત કરીએ તો તેમાં કમ્બાઈન ફોર્મમાં હોય છે બરાબર અથવા કાર્બાઇડ ફોર્મમાં હોય છે કાર્બન તેની ટેન્સાઈલ સ્ટ્રેન્થ વધારે છે અને કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓછી છે તો ઓલ ઓફ ધ અબો એસ એટલે કે સ્પેરોઇડલ ગ્રે કાસ્ટાઇનની વાત કરવામાં આવી છે જેમાં ચારસો જે છે એની મિનિમમ ટેન્સાઈલ સ્ટેન્સ છે અને પંદર પર્સન્ટ એનું ઇલોંગેશન છે બરાબર પંદર પર્સન્ટ ઇલોંગેશન મિનિમમ ટેન્સાઈલ ફોર હંડ્રેડ અને સ્પીરોડિયલ ગ્રેફાઇટ ક્રાસ્ટાઈન વીચ ઓફ ધ ફોલોઇંગ ઇમ્પ્યોરિટીઝ ઇન કાસ્ટાઇન પ્રમોટ ગ્રેફાઇટ નોડ્યુલ ફોર્મેશન કઈ એવી ઇમ્પોર કઈ એવી ઇમ્પ્યોરિટીસ છે કે જે ગ્રેફાઇટ મોડ્યુલનું ફોર્મેશન કરવામાં આવે તેમાં મદદરૂપ બને છે તો ઇમ્પેરિટીસ આપણને ખબર જ છે કઈ છે સિલિકોન એસઆઈએલઆઈ સીઓએન નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ કરેક્ટ છે તો ચિલ્ડ કાસ્ટ આયન હેઝ નો જો જો આ ઇમ્પોર્ટન્ટ છે થિયરીમાં આપેલું નથી બરાબર તો ચિલ્ડ કાસ્ટ આયન જે છે તેને કોઈપણ પ્રકારનો ગ્રેફાઇટ છે નથી ગ્રે કાસ્ટાયન ઇઝ સોફ્ટર ધેન વ્હાઇટ કાસ્ટ આયન સ્પીરોડલ ગ્રે કાસ્ટાયન હેઝ ગ્રેફાઇટ ફ્લેક્સ જો આ પણ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ગ્રેફાઇટ ફ્લેક્સ કોનામાં હોય છે તો કે સ્પીરોડલ ગ્રે કાસ્ટ આયન જે છે તેમાં ગ્રેફાઇટ ફ્લેક્સ હોય છે વિચ ધ ફોલોઇંગ ડિસ્પ્લે પ્રોપર્ટી સિમિલર ટુ ડેટ ઓફ સ્ટીલ નીચેનામાંથી કોણ જે છે એ સ્ટીલ જેવી પ્રોપર્ટી શો કરે છે તો કે બ્લેક હાર્ટ અને વ્હાઇટ હાર્ટ કાસ્ટ આયન જે છે સ્ટીલ જેવી પ્રોપર્ટી શો કરે છે એટલે કે જેની પ્રોપર્ટી સ્ટીલ જેવી છે ફોર ધ પાઇપ ફિટિંગ લાઈક એલ્બો ટી યુનિયન વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ પ્રિફર્ડ તો કે મેલેબલ આયન જે છે મેલેબલ આયન એ છે એલ્બો ટી અને યુનિયન બનાવવા માટે વાપરવામાં આવે છે બરાબર તો એન્જિનિયરિંગ મટીરિયલ્સની એપ્લિકેશન્સમાં આ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે કે મેલેબલ આયર્ન ક્યાં વપરાય તો એલ્બો ટી અને યુનિયનમાં મેલેબલ આયન વાપરવામાં આવે છે બરાબર તો હવે પછી એના ક્વેશ્ચન્સ પહેલાં થિયરી જોઈશું અને એના પછી એના ક્વેશ્ચન્સ જોઈશું તો બરાબર થેન્ક યુ સો મચ